હવે જુઓ, બે રેખાઓ L1 A1x પ્લસ B1y પ્લસ C1 ઇક્વલ ટુ 0 અને L2 જ્યાં A2x પ્લસ B2y પ્લસ C2 ઇક્વલ ટુ 0. આ L1 અને L2 બે રેખાઓ પરસ્પર છેદતી હોય, L1 અને L2, તો આ છેદબિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે. તો છેદબિંદુમાંથી પસાર થતી જે કોઈ પણ રેખા હોય, એ રેખાના સમીકરણનું સ્વરૂપ આપણે એક રેખા દર્શાવીએ છીએ. આ રેખા છેદબિંદુમાંથી પસાર થાય છે, તો આ રેખાના સમીકરણનું સ્વરૂપ હંમેશા પ્રથમ વત્તા લેમડા ગુણ્યા દ્વિતીય બરાબર 0. એટલે L1 અને L2 બે રેખા છેદે L1 અને L2 બે છેદતી રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી કોઈ પણ રેખાના સમીકરણનું સ્વરૂપ હંમેશા કયું હશે? L1 પ્લસ લેમડા ઇન્ટુ L2 ઇક્વલ ટુ 0. પ્રથમ વત્તા લેમડા ગુણ્યા દ્વિતીય બરાબર 0. L1 પ્લસ લેમડા ઇન્ટુ L2 ઇક્વલ ટુ 0. એટલે હંમેશા આપણે છેદબિંદુ ગોત્યા વગર છેદબિંદુમાંથી પસાર થતી કોઈ પણ રેખાના સમીકરણનું સ્વરૂપ મેળવવું હોય તો જ્યારે L1 અને L2 આપ્યું હોય, પ્રમાણિત સ્વરૂપ ધ્યાન રાખો, જમણી બાજુ હંમેશા આપણે શું રાખશું? 0. અને છેદબિંદુમાંથી પસાર થતી રેખાના સમીકરણનું સ્વરૂપ આપણે કયું ધારશું? પ્રથમ વત્તા લેમડા ગુણ્યા દ્વિતીય ઇક્વલ ટુ 0, અથવા L1 પ્લસ લેમડા ઇન્ટુ L2 ઇક્વલ ટુ 0. બીજી મહત્ત્વની વસ્તુ છે એ તમે જુઓ કે આપણે રેખા જ્યારે AX વત્તા BY પ્લસ C બરાબર 0 સ્વરૂપમાં હોય, તો આ રેખા છે એનો ઢાળ શોધવાનું સૂત્ર, ઢાળ M બરાબર માઇનસ A/B, આ એક સૂત્ર આપણને ઉપયોગી થશે. રેખાનો ઢાળ, જ્યારે રેખાનું સમીકરણ આપ્યું હોય ત્યારે ઢાળ શોધવાની અનેક રીત છે. બે બિંદુ આપ્યા હોય ત્યારે y2 - y1/x2 - x1, રેખાનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આપ્યો હોય તો રેખાનો ઢાળ tan θ, અને હવે સમીકરણ આપ્યું હોય તો એનો ઢાળ -a/b. આને આપણે L દ્વારા દર્શાવીએ તો એનો એક્સ અંતઃખંડ છે એ શોધવાનું સૂત્ર, Lનો એક્સ અંતઃખંડ બરાબર -c/a. ઓછા અચળ પદ છેદમાં એક્સનો સહગુણો, સાવ સરળ છે. જો રેખા એક્સ અક્ષને છેદે તો છેદબિંદુનો વાય આમ શૂન્ય થાય, એટલે સમીકરણમાં વાય 0 મૂકીએ એટલે AX + C બરાબર 0. રેખા એક્સ અક્ષને છેદે તો એક્સ અક્ષ ઉપર કોઈ પણ બિંદુ છે એનો વાય આમ શૂન્ય, એટલે વાય 0 લ્યો એટલે AX + C બરાબર 0. એટલે એક્સ યામને સૂત્રનો કરતા બનાવીએ તો -c/a, એટલે આ એક્સ અંતઃખંડનું સૂત્ર તૈયાર થઈ ગયું -c/a. એ જ રીતે રેખા છે એનો વાય અંતઃખંડ, L નો વાય અંતઃખંડ, એનું સૂત્ર -c/b. સહેલાઈથી સમજી શકાય, વાય અંતઃખંડ તો રેખા વાય અક્ષને છેદે, છેદબિંદુનો એક્સ યામ શૂન્ય, વાય અક્ષ ઉપર કોઈ પણ બિંદુનો એક્સ યામ શૂન્ય હોય,
સમીકરણમાં x આમ શૂન્ય મૂકીએ એટલે by વત્તા c બરાબર 0 મળે, એટલે y આમ છે એને સૂત્રનો કરતા બનાવવાથી માઇનસ c બાય બી મળે. હવે બીજા જે ગુણધર્મો છે આપણે જાણીએ છીએ, એ જ ગુણધર્મો બે રેખા l1 અને l2 એના ઢાળ અનુક્રમે m1 m2 આ ઢાળ હોય તો જે બે ગુણધર્મો જાણીએ છીએ l1 સમાંતર l2 ડબલ ઇમ્પ્લાઇઝ m1 ઇક્વલ ટુ m2, બે સમાંતર રેખાના ઢાળ સરખા હોય અને l1 લંબ l2 તો બે રેખા પરસ્પર લંબ હોય તો ઢાળનો ગુણાકાર m1 ઇન્ટુ m2 માઇનસ 1. તો આ માહિતીના આધારે હવેના આપણે એક્ઝામ્પલ છે જોઈએ છીએ. એક થિયરી આ અને એ થિયરીમાં લેમડા ગોતવા માટે આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરશું. તો પહેલો એક્ઝામ્પલ છે જોઈએ. તો રેખાઓ થ્રી એક્સ પ્લસ ફોર વાય ઇક્વલ ટુ સેવન અને એક્સ માઇનસ વાય પ્લસ ટુ ઇક્વલ ટુ ઝીરો ના છેદબિંદુ, ના છેદબિંદુમાંથી પસાર થતી છેદબિંદુમાંથી પસાર થતી અને પાંચ ઢાળવાળી અને પાંચ ઢાળવાળી રેખાનું સમીકરણ મેળવો. રેખાનું સમીકરણ મેળવો. તો ફરીથી સૌથી પહેલાં એના પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખશું કઈ રીતે ઉકેલ માટે જુઓ. એનું પ્રમાણિત સ્વરૂપ એ એક્સ વત્તા બીવાય પ્લસ સી ઇક્વલ ટુ ઝીરો. જમણી બાજુ હંમેશા શું હોવું જોઈએ? શૂન્ય. તો બંને રેખા છે એને નામ આપી દઈએ. ધારો કે એલ વન જ્યાં થ્રી એક્સ પ્લસ ફોર વાય માઇનસ સેવન ઇક્વલ ટુ ઝીરો અને એલ ટુ જ્યાં એક્સ માઇનસ વાય પ્લસ ટુ ઇક્વલ ટુ ઝીરો. તો એના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ પ્રથમ વત્તા લેમડા ગુણ્યા દ્વિતીય ઇક્વલ ટુ ઝીરો, એટલે કે એલ વન પ્લસ લેમડા ઇન્ટુ એલ ટુ ઇક્વલ ટુ ઝીરો મુજબ આપણે લખીએ તો ધારો કે એલ વન અને એલ ટુ છે છેદબિંદુમાંથી પસાર થતી એલ વન અને એલ ટુના એલ વન અને એલ ટુના છેદબિંદુમાંથી પસાર થતી રેખાના સમીકરણનું સ્વરૂપ કયું થશે? તો કે પ્રથમ વત્તા લેમડા ગુણ્યા દ્વિતીય, એટલે આપણે લખીએ એલ વન પ્લસ લેમડા ઇન્ટુ એલ ટુ ઇક્વલ ટુ ઝીરો મુજબ થ્રી એક્સ પ્લસ ફોર વાય માઇનસ સેવન પ્રથમ વત્તા લેમડા ગુણ્યા દ્વિતીય એક્સ માઇનસ વાય પ્લસ ટુ ઇક્વલ ટુ ઝીરો. સોરી, હવે લેમડાની કિંમત આપણે મેળવવાની છે. તો લેમડા માટે સૌથી પહેલાં સમીકરણને સાદરૂપ આપી અને એનું પ્રમાણિત સ્વરૂપ એ એક્સ વત્તા બી વાય વત્તા સી સ્વરૂપમાં વ્યક્ત કરીએ. તો એક્સનો સહગુણક થ્રી પ્લસ લેમડા એક્સનો સહગુણક,
કૌંસ ખોલીને તમે સાદરૂપ આપી શકો, એક્સનો સહગુણક તો 3 પ્લસ લેમડા, વત્તા વાયનો સહગુણક જોઈએ તો 4 માઇનસ લેમડા ઇન્ટુ વાય, અને અચળ પદ 2 લેમડા માઇનસ 7 ઇક્વલ ટુ 0. એક્સના સહગુણક ભેગા કરે એટલે કૌંસમાં 3 પ્લસ લેમડા, વાયના સહગુણક તો 4 માઇનસ લેમડા, અચળ પદ 2 લેમડા માઇનસ 7. હવે આ રેખાનો ઢાળ માઇનસ એ બાય બી મુજબ માઇનસ 3 પ્લસ લેમડા અપોન 4 માઇનસ લેમડા મળે. પણ પક્ષમાં શું છે, આ રેખાનો ઢાળ 5 છે, એટલે તેથી પક્ષ મુજબ, તેથી પક્ષ મુજબ આ ઢાળ કેટલો થવો જોઈએ, 5, એટલે માઇનસ 3 પ્લસ લેમડા અપોન 4 માઇનસ લેમડા, ઓછા છેદમાંથી સામાન્ય લઈ લઈએ 3 પ્લસ લેમડા, લેમડા માઇનસ 4, ક્રોસ ગુણાકાર કરીને સાદરૂપ આપીએ. હવે આનું પક્ષાંતર કરીએ, 4 લેમડા ઇક્વલ ટુ 23, અને તેથી લેમડા ઇક્વલ ટુ 23 ના છેદમાં 4. તો આ કિંમત સમીકરણ 1 માં મૂકતા હવે આપણે લેમડા જે અનનોન હતો એ કિંમત શોધી કાઢી, આ કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ, એટલે તમે જુઓ સાદરૂપ 3x + 4y, આ કિંમત 1 માં મૂકશું એટલે 3x + 4y - 7 + λ, લેમડાની કિંમત 23 ના છેદમાં 4, દ્વિતીય રેખા x - y + 2 = 0, x - y + 2 = 0. તો હવે આને આપણે સાદરૂપ આપી દઈએ, તો તેથી 4નો લસાઅ લઈ લઈએ, 12x + 16y, 7 + 28 + 23x + 23y + 46 = 0. અને હજી આનું સાદરૂપ આપશું તો 23 ને 12 = 35x + 16y - 23y - 7y, અને -28 + 46 = 0. એટલે જે માગેલ રેખા છે એનું સમીકરણ આપણને કયું મળ્યું, 35x - 7y + 18 = 0. તો તમે સહેલાઈથી જોઈ શકો છો. એટલે હંમેશા પ્રથમ વત્તા લેમડા ગુણ્યા દ્વિતીય બરાબર 0 ધારો. લેમડા ગોતવા માટે રકમમાં જે માહિતી આપી હોય એનો તમે ઉપયોગ કરો. બીજો એક્ઝામ્પલ છે એ જોઈએ આપણે. રેખા 5x + 4y - 20 = 0 ને સમાંતર, આને સમાંતર બે રેખા સમાંતર તો ઢાળ સરખા, આ ગુણધર્મ યાદ રાખજો. તો રેખા 5x + 4y
માઇનસ 20 બરાબર 0 ને સમાંતર અને રેખાઓ એક્સ પ્લસ 2y માઇનસ 3 ઇક્વલ ટુ 0 અને 4x માઇનસ 5y પ્લસ 7 ઇક્વલ ટુ 0 ના છેદબિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ ગોતો. તો આના ઉકેલની ચર્ચા કરીએ. હવે જુઓ, પહેલી રેખાને નામ આપી દઈએ L1. L1 જ્યાં એક્સ પ્લસ 3 ઇક્વલ ટુ 0. બીજી રેખાને L2, 4x માઇનસ 5y. તો આ બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ પ્રથમ વત્તા લેમડા ગુણ્યા દ્વિતીય બરાબર 0. તો ધારો કે માગેલ રેખાનું સમીકરણ L1 પ્લસ લેમડા ઇન્ટુ L2 ઇક્વલ ટુ 0 મુજબ એક્સ વત્તા 2y માઇનસ 3 પ્રથમ વત્તા લેમડા ગુણ્યા દ્વિતીય 4x માઇનસ 5y પ્લસ 7 ઇક્વલ ટુ 0. આમાં લેમડાની કિંમત આપણે ગોતવાની છે. એકવાર કાઉન્સ ખોલીને સાદરૂપ આપીએ. એક્સ પ્લસ 2y પ્લસ 4 લેમડા એક્સ માઇનસ 5 લેમડા વાય પ્લસ 7 લેમડા. તો એક્સના સહગુણક ભેગા કરીએ તો 1 પ્લસ 4 લેમડા ઇન્ટુ એક્સ. વાયના સહગુણક જુઓ, તો 2 માઇનસ 5 લેમડા ઇન્ટુ વાય. વાયના સહગુણક 2 માઇનસ 5 લેમડા. અચળ પદ 7 લેમડા માઇનસ 3 ઇક્વલ ટુ 0. હવે આપણને આપેલું છે આ રેખાનો ઢાળ. સૌથી પહેલાં આ રેખાનો ઢાળ ગોતી કાઢીએ, પછી આપેલ માહિતીનો ઉપયોગ કરીએ. આ રેખાનો ઢાળ માઇનસ a/b મુજબ m1 આપણે દર્શાવીએ તો માઇનસ 1 પ્લસ 4 લેમડા અપોન 2 માઇનસ 5 લેમડા. પરંતુ માગેલ રેખા કોને સમાંતર છે? 5x પ્લસ 4y માઇનસ 20 ઇક્વલ ટુ 0 ને સમાંતર છે. સમાંતર હોય તો ઢાળ સરખા, લંબ પણ આપી શકે. લંબ આપે તો ઢાળનો ગુણાકાર માઇનસ 1. એટલે પહેલાં માગેલ રેખા આ રેખાને સમાંતર છે જેનો ઢાળ m2 બરાબર માઇનસ a/b સૂત્ર મુજબ શું થશે? આ સૂત્ર માઇનસ 5/4. હવે બે રેખા સમાંતર તો એમના ઢાળ કેવા સમાન, તેથી m1 ઇક્વલ ટુ m2 મુજબ માઇનસ 1 પ્લસ 4 લેમડા
2 minus 5 lambda. तो ओछे ओछा वत्ता सादरूप आपी दिए क्रॉस गुणाकार करिए आनु पक्षांतर करिए એટલે 25 ને 10 35 35 અને 45 41 લેમડા બરાબર 10 ઓછા 4 એટલે લેમડા છે એ તમે જોઈ શકો છો વન પ્લસ ફોર લેમડા અપોન ટુ માઇનસ ફાઈવ લેમડા રેખા છે 4x 5x પ્લસ 4y માઇનસ 20 બરાબર 0 ને સમાંતર અને રેખાઓ x પ્લસ 2y માઇનસ 3 બરાબર 0 અને 4x માઇનસ 5y પ્લસ 7 બરાબર 0 રેખાના સમીકરણ કોઈ પણ અલગ હોઈ શકે તો 10 ઓછા 4 6 એટલે લેમડા બરાબર શું થશે 6 અપોન 41 આ કિંમત આપણે હવે સમીકરણ 1 માં મૂકી દઈએ અહીંયા તો આ કિંમત 1 માં મૂકતા માગેલ રેખાનું સમીકરણ માગેલ રેખાનું સમીકરણ પ્રથમ વત્તા લેમડા ગુણ્યા દ્વિતીય તો માગેલ રેખાનું સમીકરણ છે જો પ્રથમ એટલે એક્સ પ્લસ ટુ વાય એક્સ પ્લસ ટુ વાય માઇનસ થ્રી લેમડાની કિંમત સિક્સ અપન 41 અને 4x માઇનસ 5y પ્લસ 7 ઇક્વલ ટુ 0 એક્સ પ્લસ 2y એક્સ પ્લસ 2y માઇનસ 3 ઇક્વલ ટુ 0 4x માઇનસ 5y પ્લસ 7 બે રેખા રકમમાં અલગ રેખા હોય તો એ પ્રમાણે દાખલો ગણી શકો એટલે ચિંતાનું કોઈ કારણ નથી ખાલી આપણે સાદરૂપ હવે આપી દઈએ તો 41x 82y 123 41નો આપણે લસાઅ લીધો 41x પ્લસ 82y 123 પ્લસ 24x માઇનસ 30y પ્લસ 42 ઇક્વલ ટુ 0 અને એનું વિશેષ સાદરૂપ આપીએ તો 41 ને 24 65x અને 82 ઓછા 30 એટલે 52y પ્લસ 52y અને 123 ઓછા એટલે સાદરૂપ આપશો તો 1 2 3 4 2 તો આનું સાદરૂપ છે એ કેટલું આવશે માઇનસ 81 ઇક્વલ ટુ 0 તો આ રીતે તમે જોઈ શકો છો માગેલ સમીકરણ હંમેશા કયા સ્વરૂપે ધારો પ્રથમ વત્તા લેમડા ગુણ્યા દ્વિતીય બરાબર 0 અને જે માહિતી આપી છે એના આધારે આપણે શું કરવાનું છે લેમડાની કિંમત મેળવવાની છે ત્રીજો દાખલો છે જુઓ
આપણે સમીકરણ રેખાનું બદલાવેલું છે પ્રેક્ટિસ માટે. ત્રીજો દાખલો, રેખાઓ ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ ફોર ઇક્વલ ટુ ઝીરો અને એક્સ માઇનસ ફાઇવ વાય ઇક્વલ ટુ સેવન ના છેદબિંદુમાંથી પસાર થતી અને એક્સ અંતઃખંડ બરાબર માઇનસ ચાર તેવી રેખાનું સમીકરણ મેળવું. તો હવે તમે જુઓ આ L1 અને L2 પ્રમાણિત સ્વરૂપમાં રૂપાંતર કરશું. સમીકરણ કઈ રીતે ધારશું? L1 પ્લસ લેમડા ઇન્ટુ L2 ઇક્વલ ટુ ઝીરો. લેમડા ગોતવા આપણે કોનો ઉપયોગ કરશું? એક્સ અંતઃખંડ છે કેટલો આપ્યો છે? ચાર. અને એક્સ અંતઃખંડ શોધવા માટે આપણે કયા સમીકરણનો ઉપયોગ કરશું? માઇનસ સી બાય એ અને લેમડા છે આપણે ગોતી કાઢશું. તો હવે આપણે દાખલો ગણીએ. સોલ્યુશન, ધારો કે માગેલ રેખાનું સમીકરણ, ધારો કે પહેલી રેખાને આપણે પહેલાં નામ આપી દઈએ L1 પ્રમાણિત સ્વરૂપમાં, ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ ફોર ઇક્વલ ટુ ઝીરો, L2 એક્સ માઇનસ ફાઇવ વાય માઇનસ સેવન ઇક્વલ ટુ ઝીરો. તો L1 અને L2ના છેદબિંદુમાંથી પસાર થતી રેખાના સમીકરણનું સ્વરૂપ L1 પ્લસ લેમડા ઇન્ટુ L2 ઇક્વલ ટુ ઝીરો મુજબ, તો 2x પ્લસ 3y પ્રથમ વત્તા લેમડા ગુણ્યા દ્વિતીય x માઇનસ 5y વાય માઇનસ સેવન ઇક્વલ ટુ ઝીરો. હવે આને આપણે એક્સના સહગુણક ભેગા કરીએ. એક્સનો સહગુણક ટુ પ્લસ લેમડા ઇન્ટુ એક્સ, વાયનો સહગુણક થ્રી માઇનસ ફાઇવ લેમડા ઇન્ટુ વાય, અચળ પદ માઇનસ ફોર માઇનસ સેવન લેમડા ઇક્વલ ટુ ઝીરો. હજી આ જ વસ્તુ છે ને આપણે આ રીતે લખીએ, અચળ પદ છે ને ઓછા સામાન્ય લઈએ, ફોર પ્લસ સેવન લેમડા ઇક્વલ ટુ ઝીરો. પરંતુ આ રેખાનો એક્સ અંતઃખંડ છે એ કયો છે? એક્સ અંતઃખંડ આપણને રકમમાં એક્સ અંતઃખંડ આપ્યો છે માઇનસ ફોર, તેથી માઇનસ સી બાય એ સૂત્ર મુજબ માઇનસ ફોર. હવે તેથી માઇનસ સી અચળ પદ ઓછા ફોર પ્લસ સેવન લેમડા અપન એ ટુ પ્લસ લેમડા ઇક્વલ ટુ માઇનસ ફોર. જુઓ સૂત્રમાં માઇનસ છે, અચળ પદ માઇનસ છે, એટલે ઓછે ઓછા વત્તા, એટલે ફોર પ્લસ સેવન લેમડા અપન ટુ પ્લસ લેમડા. સૂત્ર છે એ માઇનસ સી બાય એ, એટલે આ એક માઇનસ સૂત્રને લીધે અને આ માઇનસ છે એ અચળ પદમાં માઇનસ છે, એટલે ઇક્વલ ટુ
माइनस फोर हवे क्रॉस गुणाकार करी सादरूप आपीए એટલે ફોર પ્લસ સેવન લેમડા માઇનસ એટ માઇનસ ફોર લેમડા આનું પક્ષાંતર કરીએ સાત ને ત્રણ દસ ને ઇલેવન લેમડા ઇક્વલ ટુ માઇનસ ટ્વેલ્વ એટલે લેમડા છે આપણને મળી ગયો તેથી લેમડા ઇક્વલ ટુ માઇનસ ટ્વેલ્વ બાય ઇલેવન લેમડાની કિંમત આપણે ગોતી કાઢી તો આ કિંમત એક્સમાં મૂકતા આ કિંમત આપણે સમીકરણ એકમાં મૂકતા આ કિંમત એકમાં મૂકતા તો પ્રથમ વત્તા લેમડા ગુણ્યા દ્વિતીયમાં લેમડાની કિંમત મૂકી દીધી એટલે ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ ફોર પ્રથમ વત્તા લેમડા માઇનસ ટ્વેલ્વ અપોન ઇલેવન માઇનસ ટ્વેલ્વ બાય ઇલેવન ગુણ્યા દ્વિતીય એ દ્વિતીય રેખા છે એક્સ માઇનસ ફાઇવ વાય માઇનસ સેવન અને આનો આપણે લસાઅ લઈને સાદરૂપ આપી દઈએ ટ્વેન્ટી ટુ એક્સ પ્લસ થર્ટી થ્રી વાય ઓછા ફોર્ટી ફોર માઇનસ ટ્વેલ્વ એક્સ પ્લસ માઇનસ માઇનસ પ્લસ સિક્સટી વાય એટી ફોર હવે સાદરૂપ છે તમે જુઓ બાવીસ ઓછા બાર એટલે ટેન એક્સ સિક્સટી પ્લસ થર્ટી થ્રી નાઇન્ટી થ્રી વાય અને એટી ફોર માઇનસ ફોર્ટી ફોર એટી ફોર માઇનસ ફોર્ટી ફોર એટલે પ્લસ ફોર્ટી ઇક્વલ ટુ ઝીરો જે માગેલ રેખાનું સમીકરણ તો સાવ સરળ છે હંમેશા પ્રથમ વત્તા લેમડા ગુણ્યા દ્વિતીય તમે ધારો અને લેમડાની કિંમત છે ગોતી કાઢો લેમડાની કિંમત ગોતવા આપણને રકમમાં જ માહિતી આપી હશે એનો આપણે ઉપયોગ કરવાનો છે હવે ચોથો એક્ઝામ્પલ છે જુઓ તો રેખાઓ ફાઇવ એક્સ માઇનસ થ્રી વાય ઇક્વલ ટુ વન અને ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ ટ્વેન્ટી થ્રી ઇક્વલ ટુ ઝીરો ના છેદબિંદુઓમાંથી પસાર થતી તથા ફાઇવ એક્સ માઇનસ થ્રી વાય માઇનસ વન ઇક્વલ ટુ ઝીરોને લંબ રેખાનું સમીકરણ ગોતો તો ઉકેલ છે જોઈએ હવે પહેલી રેખા છે એને આપણે એલ વન પ્રમાણિત સ્વરૂપમાં રૂપાંતર કરી આને એલ વન કહેશું આને એલ ટુ પ્રથમ વત્તા લેમડા ગુણ્યા દ્વિતીય બરાબર ઝીરો આપણે ધારશું તો અહીં એલ વન
જ્યાં 5x માઇનસ 3y માઇનસ 1 ઇક્વલ ટુ 0, જમણી બાજુ હંમેશા પ્રમાણિત સ્વરૂપ મુજબ શૂન્ય રાખવાનું, એલ ટુ તો 2x પ્લસ 3y માઇનસ 23 ઇક્વલ ટુ 0, માગેલ સમીકરણ L1 પ્લસ લેમડા ઇન્ટુ L2 ઇક્વલ ટુ 0 મુજબ 5x માઇનસ 3y પ્લસ લેમડા ઇન્ટુ 2x પ્લસ 3y. હવે સાદરૂપ છે જુઓ, અને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ, એક્સના સહગુણક તો 5 પ્લસ 2 લેમડા x, વાયનો સહગુણક 3 લેમડા માઇનસ 3, અચળ પદ 1 માઇનસ 23 ઇન્ટુ લેમડા ઇક્વલ ટુ 0, જેનો ઢાળ m1 માઇનસ a બાય બી મુજબ m1 ઇક્વલ ટુ માઇનસ 5 પ્લસ 2 લેમડા 3 લેમડા માઇનસ 3, ઓછા સામાન્ય લઈ લો 2 લેમડા પ્લસ 5 અપોન 3 માઇનસ 3 લેમડા. પરંતુ આ રેખા છેદબિંદુમાંથી પસાર થતી રેખા કોને? તો કે 5x માઇનસ 3y માઇનસ 1 ઇક્વલ ટુ 0, કે જેનો ઢાળ m2 માઇનસ a બાય બી મુજબ m2 5/3. પરંતુ આ રેખા 5x માઇનસ 3y માઇનસ 1 ઇક્વલ ટુ 0, કે જેનો ઢાળ m2 ઇક્વલ ટુ માઇનસ a બાય બી મુજબ m2 ઇક્વલ ટુ 5/3, આ રેખાને લંબ છે. બે રેખા લંબ હોય તો ઢાળનો ગુણાકાર -1, તેથી m1 ઇન્ટુ m2 ઇક્વલ ટુ -1 મુજબ 2 લેમડા પ્લસ 5 અપન 3 માઇનસ 3 લેમડા, m1 ઇન્ટુ m2 5/3 ઇક્વલ ટુ -1. હવે લેમડાની કિંમત આપણે ગોતી કાઢીએ સમીકરણને સાદરૂપ આપીને, તો અંશનો ગુણાકાર 10 લેમડા પ્લસ 25 છેદમાં 9 માઇનસ 9 લેમડા ઇક્વલ ટુ -1. વધુ સાદરૂપ જોઈએ, ક્રોસ ગુણાકાર કરી ઇક્વલ ટુ +9 લેમડા. 10 આનું પક્ષાંતર કરીએ એટલે લેમડા બરાબર -25, એટલે -34. એટલે આપણે લેમડાની કિંમત છે એ તમે જુઓ -34 મળી. તો આ કિંમત 1માં મૂકતા તો લેમડા બરાબર -34 છે, એની કિંમત આપણે સમીકરણ 1માં મૂકી દઈએ તો 5x-3y-1 + λ λ = -34, તો 5x-3y-1 + λ λ −34 અને 2x + 3y -23
इक्वल टू जीरो। जो अहीं आपणे लैम्डा नी किंमत मूकी दीधी 5x माइनस 3y प्लस 1 અને લેમડા માઇનસ 34 2x પ્લસ 3y માઇનસ 23 સમીકરણ 1 માં કિંમત મૂકી દીધી અને આને સાદરૂપ આપશો તો માગેલ રેખાનું સમીકરણ મળી જશે 5x માઇનસ 3y માઇનસ 1 68x માઇનસ 102y માઇનસ માઇનસ પ્લસ 34 ઇન્ટુ 23 ઇક્વલ ટુ 0। કાઉન્સ ખોલશો 5x માઇનસ 3y માઇનસ 1 ઇક્વલ ટુ 0 માઇનસ 68x 94 કે 102y અને માઇનસ માઇનસ પ્લસ અને આને સાદરૂપ આપશો એટલે તમે કેલ્ક્યુલેટરથી સાદરૂપ આપશો તો આનું સાદરૂપ જરૂર પડે તો પક્ષાંતર કરજો એટલે 63x પ્લસ 105y જરૂર પડે સમીકરણમાં પદનું પક્ષાંતર કરજો અને 781 63x પ્લસ 105y માઇનસ 781 ઇક્વલ ટુ 0 સાદરૂપ છે એ તમને આ મળી જશે। તો હંમેશા પ્રથમ વત્તા લેમડા ગુણ્યા દ્વિતીય ઇક્વલ ટુ 0નો ઉપયોગ કરો અને આપેલ માહિતીની મદદથી લેમડાની કિંમત ગોતી અને એ કિંમત સમીકરણમાં મૂકી સાદરૂપ આપવાથી છેદબિંદુ ગોત્યા વગર છેદબિંદુમાંથી પસાર થતી રેખાના સમીકરણનું સ્વરૂપ આપણને મળી જાય।